નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 3ના અંગ્રેજી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના યુનિટ નંબર 8 એનિમલ્સ અવર ફ્રેન્ડનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ના અંગ્રેજી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. તેમજ સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો શરૂ કરીએ ધોરણ 3ના અંગ્રેજી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના યુનિટ નંબર 8 એનિમલ્સ અવર ફ્રેન્ડ્સનું સંપૂર્ણ સોલ્યુશન. ચાલો તો અહીંયા આપણને કેટલાક એનિમલ્સ અને બર્ડ્સના સ્પેલિંગ આપવામાં આવેલા છે, જેમ કે DOG ડોગ એટલે કૂતરો, CAT કેટ એટલે બિલાડી, COW કાવ એટલે ગાય, BUFFALO બફેલો એટલે ભેંસ, BULOCK બુલક એટલે બળદ, GOAT ગોટ એટલે બકરી, SHEEP શીપ એટલે ઘેંટું, HORSE હોર્સ એટલે ઘોડો, DONKEY ડોંકી એટલે ગધેડો, CAMEL કેમલ એટલે ઊંટ, ELEPHANT એલિફન્ટ એટલે હાથી, MOUSE માઉસ એટલે ઉંદર, SQUIRREL સ્ક્વેરલ એટલે ખિસકોલી, MONKEY મંકી એટલે વાંદરો, PIG પીગ એટલે સુવર, RABBIT રેબિટ એટલે સસલું, DER ડિયર એટલે હરણ, FOX ફોક્સ એટલે શિયાળ. ત્યાર પછી આપણે આગળના પ્રાણીઓ જે છે એમના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ જોઈએ. તો LION લાયન એટલે સિંહ, TIGER ટાઈગર એટલે વાઘ, CHEETAH ચિત્તા એટલે ચિત્તો, BEAR બિયર એટલે રીચ, KANGARO કાંગારું એટલે કાંગારું, GIRAFFE જિરાફ એટલે જિરાફ, FROG ફ્રોગ એટલે દેડકો, FISH ફિશ એટલે માછલી, TURTLE ટર્ટલ એટલે કાચબો, CROCODILE ક્રોકોડાઇલ એટલે મગર, SNAKE સ્નેક એટલે સાપ, SNAIL સ્નેલ એટલે ગોકળગાય, SPARROW સ્પેરો એટલે ચકલી, CROW ક્રો એટલે કાગડો, HEN હેન એટલે મરઘી, PEACOCK પીકોક એટલે મોર, PARROT પેરોટ એટલે પોપટ, PIGEON પીજન એટલે કબૂતર, CUCKOO કૂકુ એટલે કોયલ, KITE કાઇટ એટલે સમડી. ત્યાર પછી આગળ જોઈએ, EAGLE ઈગલ એટલે ગરુડ, SWAN સ્વન એટલે હંસ, DUCK ડક એટલે બતક, FLAMINGO ફ્લેમિંગો એટલે સુરખાબ, CRANE ક્રેન એટલે બગલો, OWL આઉલ એટલે ઘુવડ. પ્રશ્ન નંબર 1, ચિત્ર જોઈ અને બોક્સમાંથી પ્રાણીઓના નામ પસંદ કરીને લખો. ELEPHANT એલિફન્ટ, અહીંયા હાથીનું ચિત્ર છે તો હાથી એટલે એલિફન્ટ. ત્યાર પછી સસલાનું ચિત્ર છે તો RABBIT રેબિટ. ત્યાર પછી ઘોડાનું ચિત્ર છે તો અહીંયા આવશે HORSE હોર્સ. ત્યાર પછી બકરીનું ચિત્ર છે તો ગોટ, GOAT ગોટ. ત્યાર પછી રીછનું ચિત્ર છે તો BEAR બિયર. ત્યાર પછી ઉંદરનું ચિત્ર છે તો RAT રેટ એટલે ઉંદર. વાંદરાનું ચિત્ર છે તો MONKEY મંકી. ઘેટાનું ચિત્ર છે તો SHEEP શીપ. વાઘનું ચિત્ર છે તો એનું થશે TIGER ટાઈગર. ત્યાર પછી તમે જોશો તો અહીંયા ફોક્સનું ચિત્ર આપણને આપેલું છે શિયાળનું, તો FOX ફોક્સ એટલે શિયાળ. ખિસકોલી એટલે કે SQUIRREL. ત્યાર પછી છે ભેંસ એટલે કે BUFFALO બફેલો. ત્યાર પછી છે ગધેડો એટલે કે DONKEY ડોંકી એટલે ગધેડો. ત્યાર પછી છે હરણ એટલે કે DEER ડિયર એટલે હરણ. ત્યાર પછી છે અહીંયા તમે જોશો તો બુલોક, BULOCK અહીંયા સ્પેલિંગ ફોક્સનો લખેલો છે પણ અહીંયા આવશે BULOCK બુલોક, બુલોક એટલે કે બળદ. LION લાયન એટલે સિંહ, KANGARO કાંગારું એટલે કે કાંગારું, CAMEL કેમલ એટલે કે ઊંટ. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા તમે જોશો તો આપણને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન જોવા મળશે. આ એપ્લિકેશન આપણે લોન્ચ કરેલી છે પ્લે સ્ટોર ઉપર. હવે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3-12ના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની PDFનો અભ્યાસ કરી શકશો, જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, હાલમાં તમે જે અંગ્રેજીની ગાલા સ્વાધ્યાય પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તેવી જ રીતે બધા જ વિષયની, બધા જ ધોરણની
એ ગાલા સ્વાધ્યાય પોથી, સ્વ અધ્યયન પોથી, પ્રશ્ન બેંક, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન, અસાઇનમેન્ટના સોલ્યુશન, પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની PDF અહીંથી તમે મેળવી શકશો. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2. ચિત્ર જોઈ અને બોક્સમાંથી પ્રાણીઓના નામ પસંદ કરીને લખો. ચાલો, તો પહેલાં તમને ગોકળ ગાય આપેલી છે, તો ગોકળ ગાયનું થશે SNAIL, સ્નેઇલ. ત્યાર પછી છે દેડકો, દેડકો એટલે કે ફ્રોગ, તો FROG, ફ્રોગ એટલે દેડકો. ત્યાર પછી છે સ્નેક, SNAKE, સ્નેક એટલે કે સાપ. ત્યાર પછી છે મગર, મગર એટલે કે ક્રોકોડાઇલ, તો CROCODILE, ક્રોકોડાઇલ એટલે કે મગર. ત્યાર પછી છે માછલી, માછલી એટલે કે ફિશ, FISH, ફિશ. ત્યાર પછી છે કાચબો, કાચબો એટલે કે ટર્ટલ, TURTLE, ટર્ટલ એટલે કે કાચબો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. ચિત્ર જોઈ બોક્સમાંથી પક્ષીઓના નામ પસંદ કરીને લખો. જેમ કે ઈગલ, EAGLE, ઈગલ. ત્યાર પછી અહીંયા ક્રેનનું ચિત્ર છે, તો બગલાનું એટલે કે CRANE, ક્રેન એટલે બગલો. ત્યાર પછી તમે જોશો તો મરઘીનું ચિત્ર છે એટલે HEN, હેન એટલે મરઘી. ત્યાર પછીનું ચિત્ર ઘુવડનું છે, તો OWL, ઓલ. ત્યાર પછી ચકલીનું છે એટલે SPARROW, સ્પેરો. કોયલ છે એટલે કે CUCKOO, કુકુ. ત્યાર પછી સમડી છે, તો KITE, કાઇટ એટલે સમડી. ત્યાર પછી ફ્લેમિંગો, FLAMINGO, ફ્લેમિંગો. ત્યાર પછી કાગડો એટલે કે CROW, ક્રો. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ મોરનું ચિત્ર છે, તો PEACOCK, પીકોક એટલે કે મોર. ત્યાર પછી DUCK, ડક એટલે બતક. PARROT, પેરટ એટલે પોપટ. SWAN, સ્વાન એટલે કે હંસ. અને પિજન એટલે કબૂતર, PIGEON, પિજન એટલે કબૂતર. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. ચિત્ર જોઈ અવાજ દર્શાવતા યોગ્ય શબ્દ સામે ખરાની નિશાની કરો. ડોગ એટલે કે કૂતરો, તો કૂતરો અવાજ કરશે બાઉ બાઉ, તો આપણે બાઉ બાઉની સામે ટીક કરીએ. બિલાડી મ્યુ મ્યુ અવાજ કરશે, તો આપણે મ્યુની સામે ટીક કરીએ. ત્યાર પછી ગાય છે, તો ગાય છે તે મૂ મૂ કરશે, એટલે ગાયની સામે આપણે અહીંયા મૂ મૂ સામે ટીક કરીએ. ચાલો, ત્યાર પછી આપણને આપ્યો છે ગધેડો એટલે કે ડોંકી, તો એ હી હો કરશે, તો આપણે હી હો ઉપર ટીક કરીએ. ઘેટું છે, એનો અવાજ બાબા આવશે, તો આપણે અહીંયા બાબા ઉપર ટીક કરીએ. ત્યાર પછી પીગ એટલે કે ભૂંડ છે, તો અઈંક ઓઈંક એટલે કે આપણે ઓઈંક ઓઈંક ઉપર ટીક કરીએ. ચાલો, ત્યાર પછી આપણને ચકલી આપવામાં આવી છે, તો ચકલી જે છે તે ચીપ ચીપ કરશે, એટલે એના ઉપર ટીક કરીએ. ત્યાર પછી બતક છે, એ ક્વેક ક્વેક કરશે, તો આપણે એના ઉપર ટીક કરીએ. ત્યાર પછી મરઘી, તો ક્લક ક્લક કરશે, તો એના ઉપર ટીક કરીએ. કાગડો છે, તો કાંવ કાંવ કરશે, તો કાંવ કાંવ ઉપર ટીક કરીએ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5. અહીંયા આપણને એવું કહ્યું છે કે પ્રશ્ન વાંચી યોગ્ય ઉત્તર સામે ખરાની નિશાની કરો. પહેલો સવાલ, હુ વોઝ હંગરી, કોણ ભૂખ્યું હતું? તો જવાબ આવશે અ ડોગ, એટલે કે કૂતરો ભૂખ્યો હતો. બીજું, વોટ ડીડ ધ ડોગ ફાઇન્ડ, કૂતરાને શું મળ્યું? તો જવાબ આવશે અ બોન, બોન એટલે કે હાડકું, તો આપણે બોન ઉપર ટીક કરીએ. ત્રીજું, વોટ ડીડ ધ ડોગ સી ઇન ધ વોટર, એટલે કે કૂતરાએ પાણીમાં શું જોયું? તો જવાબ આવશે હિઝ ઓન રિફ્લેક્શન, તેણે પોતાનું પ્રતિબિંબ જોયું. ચાલો, ત્યાર પછી ચોથું, વોટ ડીડ ધ ડોગ ડુ, કૂતરાએ શું કર્યું? તો જવાબ આવશે સ્ટાર્ટેડ બાર્કિંગ, એટલે કે ભસવાનું શરૂ કર્યું. પાંચમું, વોટ હેપન વેન હી ઓપન હિઝ માઉથ, જ્યારે તેણે પોતાનું મોં ખોલ્યું ત્યારે શું થયું? તો જવાબ આવશે ધ બોન ફેલ ઇન ટુ ધ વોટર, એટલે કે આ જે હાડકું છે તે પાણીની અંદર પડી ગયું, એની સામે આપણે ટીક કરીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. ચિત્ર જોઈ બોક્સમાંથી યોગ્ય વાક્ય પસંદ કરી અને લખો. તો અહીંયા પહેલું ચિત્ર આપણને આપવામાં આવેલું છે, એ ચિત્ર જે છે એના ઉપરથી વાક્ય બનશે અ ડોગ વોઝ વેરી હંગરી. ત્યાર પછીનું ચિત્ર છે, તો એ ચિત્રની ઉપરથી આપણે વાક્ય લખવું હોય તો લખી શકીએ કે લકીલી હી ગોટ અ બોન, સદનસીબે તને એક હાડકું મળ્યું. ચાલો, ત્યાર પછીનું ચિત્ર જે છે એમાં તમે જોશો તો અંધેર વોઝ બ્રિજ ઓન ધ વે, એટલે કે આ જે રસ્તો હતો તેનો તેમાં એક બ્રિજ હતો, એક પુલ હતો. હી સ્ટાર્ટેડ બાર્કિંગ એટ ઇઝ ઓન રિફ્લેક્શન, તેણે પોતાના ચહેરા એટલે કે પોતાના જ પ્રતિબિંબ ઉપર ભસવાનું શરૂ કર્યું. ધ બોન ફેલ ઇન ટુ ધ વોટર, એટલે કે હાડકું જે છે તે પાણીની અંદર પડી ગયું. ધ ગ્રીડી ડોગ લોસ્ટ હિઝ બોન, ગ્રીડી એટલે કે જે લાલચુ કૂતરો હતો તેણે પોતાનું આ જે બોન છે, પોતાનું હાડકું છે તે પણ ગુમાવી દીધું. ચાલો, ત્યાર પછી છે પ્લુરલ્સ, પ્લુરલ્સ એટલે કે બહુવચન. તો કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી કે માણસ એક હોય તો તે એક વચનમાં છે, તેથી તેની પહેલાં એ અથવા તો એન મૂકવા જોઈએ. કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી કે માણસ અનેક હોય તો તે બહુવચનમાં છે, તેમ કહેવાય બહુવચનમાં નામો પહેલાં એ કે એન મૂકવામાં આવતા નથી. કેટલાક શબ્દોનું બહુવચન એસ પ્રત્યે લગાડવાથી થાય છે, જેમ કે બુક હોય તો એની પાછળ આપણે એસ લગાડીએ તો બુક્સ થઈ જાય. જે શબ્દોના છેડે SSS, CH, SH, X કે O આવે તો તે શબ્દને બહુવચનમાં ફેરવવા માટે ES પ્રત્યે લગાવવામાં આવે છે, જેમ કે બસ. તો બસમાં તમે જોશો છેલ્લો મૂળાક્ષર S છે,
તો એને આપણે ઈએસ પ્રત્યે લગાવીએ એટલે 32 થઈ જશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, આપેલા શબ્દોના બહુવચનના રૂપ લખો. એમાં પહેલું છે એપલ, તો એપલનું થશે એપલ્સ એટલે કે પાછળ એસ લાગશે. બીજું છે પેન, તો પેનની પાછળ એસ લાગશે એટલે પેન્સ. હાઉસની પાછળ એસ લાગશે એટલે હાઉસીસ. બીયુએસ બસની પાછળ ઈએસ લાગશે એટલે બસીસ. ડોંકી, તો ડોંકીમાં પાછળ એસ લાગશે એટલે ડોંકીઝ. ગ્લાસ, ગ્લાસમાં ડબલ એસ છે તો ઈએસ લાગશે પાછળ એટલે ગ્લાસનું બહુવચન ગ્લાસીસ થશે. બીઓએક્સ બોક્સ, બોક્સમાં પાછળ ઈએસ લાગશે એટલે બોક્સીસ થશે. મંકી, તો મંકીમાં પાછળ એસ લાગશે એટલે એનું બહુવચન મંકીસ થશે. મેંગોનું મેંગોઝ, ઈએસ લાગશે. બેન્ચમાં પાછળ સીએચ છે એટલે બેન્ચીસીસ થશે એટલે ઈએસ લાગશે. ચાલો ત્યાર પછી જોઈએ ધીઝનું ધેટ અને ધીઝનું ધોઝ. ચાલો, તો ધીઝ એટલે કે આ, નજીકની વસ્તુ કે વ્યક્તિ દર્શાવે છે. ધેટ એટલે પેલું, પેલી, પેલો, દૂરની વસ્તુ કે વ્યક્તિ દર્શાવે. તો ધીઝ અને ધેટ એક વચનમાં વપરાય. જ્યારે ટીએચઈએચઈ ધીઝ આ, એ ધીઝનું બહુવચનનું રૂપ છે જે નજીકની વસ્તુઓ કે વ્યક્તિઓ દર્શાવે, એક નહીં પણ એક કરતાં વધારે વ્યક્તિઓ કે એક કરતાં વધારે વસ્તુઓ. એવી રીતે ધોઝ, ટીએચઓએસઈ ધોઝ, એ પહેલાં એ ધેટનું બહુવચનનું રૂપ છે, તે દૂરની વસ્તુઓ, એક વસ્તુ નહીં પણ દૂરની વસ્તુઓ એટલે કે એક કરતાં ઝાઝી દૂરની વસ્તુઓ અથવા તો વ્યક્તિઓ દર્શાવે છે. તો ધીઝ અને ધોઝ એ બહુવચનમાં વપરાય છે. ધીઝ અને ધેટ સાથે ઇઝ ક્રિયાપદો વપરાય છે, જ્યારે આ ધીઝ અને ધોઝની સાથે આર ક્રિયાપદ વાપરવામાં આવે છે. ચાલો, અહીં આપણને પ્રશ્ન નંબર 8ની અંદર ઉદાહરણ આપવામાં આવેલું છે અને કહ્યું છે કે ઉદાહરણ પ્રમાણે વાક્યોને બહુવચનમાં ફેરવીને લખો. ચાલો, પહેલું વાક્ય છે ધીસ ઇઝ અ બેન્ચ, તો ધીસનું બહુવચન થશે ધીઝ, ઇઝનું થશે આર, આર્ટિકલ એ નીકળી જશે અને બેન્ચનું બહુવચન થશે બેન્ચીસીસ, કારણ કે જુઓ પાછળ સીએચ છે એટલે અહીંયા ઈએસ લાગશે, તો ધીઝ આર બેન્ચીસીસ. ચાલો, ત્યાર પછી આપણે બીજું વાક્ય જોઈએ, ધેટ ઇઝ એન ઓરેન્જ, તો ધેટનું બહુવચન ધોઝ થશે, ઇઝનું બહુવચન આર થશે, આર્ટિકલ એ એન નીકળી જશે અને ઓરેન્જનું બહુવચન થશે ઓરેન્જીસ. ત્યાર પછી ત્રીજું, ધીસ ઇઝ અ ટ્રી, તો ધીસનું બહુવચન ધીસ થશે, ઇઝનું બહુવચન આર થશે, આર્ટિકલ એ નીકળી જશે અને ટ્રીનું થઈ જશે ટ્રીઝ. ત્યાર પછી ચોથું, ધેટ ઇઝ અ ફોક્સ, તો ધેટનું બહુવચન થશે ધોઝ, ઇઝનું થશે આર, અ નીકળી જશે અને ફોક્સનું થશે ફોક્સીસ. પાંચમું, ધીસ ઇઝ અ ટોમેટો, તો ધીસનું થશે ધેઝ, ઇઝનું થશે આર, અ નીકળી જશે અને ટોમેટોનું થશે ટોમેટોઝ. છઠ્ઠું, ધેટ ઇઝ અ કી, તો ધેટનું થશે ધોઝ, ઇઝનું થશે આર, અ નીકળી જશે અને કીનું થઈ જશે કીઝ. સાતમું, ધેટ ઇઝ અ ક્લાસ, તો ધેટનું થશે ધોઝ, ઇઝનું થશે આર અને ક્લાસનું થશે ક્લાસીસ. ત્યાર પછી આઠમું, ધીસ ઇઝ અ બ્રાન્ચ, તો આ ધીસનું થશે ધીઝ, ઇઝનું આર, અ બ્રાન્ચનું બ્રાન્ચીસ. ધીસ ઇઝ અ ફેન, તો ધીસનું થશે ધેઝ, ઇઝનું થશે આર અને અ ફેનનું થશે ફેન્સ. ધેટ ઇઝ અ ડોર, તો ધેટનું થશે ધોઝ, ઇઝનું થશે આર અને ડોરનું થશે ડોર્સ, તો ધોઝ આર ડોર્સ. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ નંબર્સ, તો અહીંયા આપણને કેટલાક નંબર્સ આપેલા છે, જેમ કે 90, ત્યાર પછી 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 અને 100. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 9, ગણતરી કરી અને સંખ્યા લખો. તો અહીંયા તમે જોશો તો એક જે છે પેકેટ તે કુલ 9 પેનનું છે, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 × 10 એટલે કે 90, અને પ્લસ એક છૂટક છે, તો 90 + 1 = 91. ચાલો, ત્યાર પછી બીજું જોઈએ, તો અહીંયા તમે જોશો 90નું બંચ આપેલું છે અને ઉપર 7 જે છે તે છૂટી છે, તો 90 + 7 = 97. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું, અહીંયા છે 90 ને અહીંયા છે 3, તો 90 + 3 = 93. ત્યાર પછી જોઈએ આપણે ચોથું, અહીંયા આપણને 90 આપ્યા છે અને અહીંયા આપણને 8 આપ્યા છે, તો 90 + 8 = 98. ત્યાર પછી પાંચમું જોઈએ, અહીંયા આપણને 90 આપ્યા છે, અહીંયા 2 છે, તો 90 + 2 = 92. ત્યાર પછી છઠ્ઠું, તો અહીંયા તમે જોશો તો 90 છે, અહીંયા 10 છે, તો 90 + 10 = 100. ત્યાર પછી આપણે જોઈએ સાતમું, તો અહીંયા 90 છે, અહીંયા 5 છે, તો 90 + 5 = 95. ત્યાર પછી આપણે જોઈએ આઠમું, અહીંયા 90 છે, અહીંયા 6 છે, તો 90 + 6 = 96. ત્યાર પછી છે નવમું, અહીંયા છે 90 + 4, તો આપણે અહીંયા જવાબ આવશે 94. મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3 થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો, જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, હાલમાં તમે જે અંગ્રેજી વિષયની ગાલાસ્વાધ્યાય પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તેવી જ રીતે બધા જ વિષયની ગાલાસ્વાધ્યાય પોથી, સ્વાધ્યયન પોથી, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અહીંથી તમે
તમે અભ્યાસ કરી શકશો. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3 થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. મિત્રો, આ ગાલા સ્વાધ્યાય પોથી જે છે તેના સંપૂર્ણ સોલ્યુશનની PDF આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, તો જરૂરથી આ PDF મેળવી લેજો. PDF મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.